हेलो डियर चिल्ड्रन, सब्जेक्ट इंग्लिश, स्टैंडर्ड 4, यूनिट 3, जिनु टाइटल छे यूनिट 3 नु माय फैमिली। माय फैमिली એટલે કે મારો પરિવાર અથવા મારું કુટુંબ। એક્ટિવિટી 1, આ ગીત સાંભળો અને ગાઓ। ફિંગર ફેમિલી, જેનું ટાઇટલ છે ગીતનું ફિંગર ફેમિલી, જેની આપણે જોવાનું છે ફિંગર ફેમિલીની ગીત। ફાધર ફિંગર, ફાધર ફિંગર, અહીંયા ફાધર એટલે કે પિતા અથવા પપ્પા, ફિંગર એટલે આંગળી। ફાધર ફિંગર, ફાધર ફિંગર એટલે પિતાની આંગળી, પિતાની આંગળી। વેર આર યુ, વેર આર યુ, વેર એટલે ક્યાં, આર એટલે છો અને યુ એટલે તમે, તમે ક્યાં છો। હિયર આઈ એમ, હિયર આઈ એમ, હિયર આઈ એમ એટલે કે અહીં, અને આઈ એમ એટલે હું છું, અહીં હું છું, અહીં હું છું। જસ્ટ બિહાઇન્ડ યુ, જસ્ટ બિહાઇન્ડ યુ, બિહાઇન્ડ એટલે કે પાછળ અને યુ એટલે તારી, જસ્ટ એટલે બરાબર, તો બરાબર તારી પાછળ। અહીંયા ફિંગરોની ફેમિલીની વાત કરવામાં આવી છે, જે આપણે 5 ફિંગર હોય છે તેની પહેલી જે ફિંગર છે તેને આપણે ફાધર ફિંગર કહીશું। તમારી બુકમાં જે અંગૂઠો છે તે અંગૂઠોને આપણે ફાધર ફિંગર કહીશું। એના પછીની જે આંગળી, પહેલી જે આપણી પોઈન્ટરવાળી આંગળી હોય છે એને આપણે મધર ફિંગર કહીશું। તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ ફાધર ફિંગર, આ મધર ફિંગર, પછી બ્રધર ફિંગર, આ સિસ્ટર ફિંગર અને આ લાસ્ટમાં બેબી ફિંગર છે। આ ગીતની બીજી સ્ટેન્જા, મધર ફિંગર, મધર ફિંગર, મધર એટલે મમ્મી કે માતા, તો માતાની ફિંગર અથવા માતાની આંગળી, માતાની આંગળી। વેર આર યુ, તમે ક્યાં છો। હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું, હું અહીં છું। જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ। થર્ડ સ્ટેન્જા, બ્રધર ફિંગર, બ્રધર ફિંગર, વેર આર યુ, તમે ક્યાં છો। બ્રધર એટલે કે ભાઈ, ભાઈની આંગળી, ભાઈની આંગળી, તમે ક્યાં છો। હિયર આઈ એમ, હિયર આઈ એમ એટલે હું અહીં છું, હું અહીં છું। જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ। એના પછી સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર, સિસ્ટર એટલે કે બહેન, બહેનની આંગળી, બહેનની આંગળી, વેર આર યુ, તમે ક્યાં છો। હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું, હું અહીં છું। જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ। અને લાસ્ટ સ્ટેન્જા, બેબી ફિંગર, બેબી એટલે કે અહીંયા થશે એક બાળક, બાળકની આંગળી, બાળકની આંગળી, વેર આર યુ, તમે ક્યાં છો। હિયર આઈ એમ, હિયર આઈ એમ, હું અહીં છું, હું અહીં છું। જસ્ટ બિહાઇન્ડ યુ, બરાબર તારી પાછળ। અહીંયા તમારે આ ગીત છે, આ સોંગ, તેને ગાવાનું છે અને એક્શન સાથે પણ કરવાનું છે। ફર્સ્ટમાં તમારે જે આંગળીની વાત કરી છે ફાધર ફિંગરની, તો ફાધર ફિંગર એટલે અંગૂઠો, પાછળ તમારા હાથને પાછળ લઈ જવાનો અને છુપાવી દેવાનો છે। પછી પોતાના બીજા હાથથી પ્રશ્ન પૂછવાનો છે કે વેર આર યુ, ત્યારે એ ફિંગર આગળ લાવવાની, પછી એ કહેશે હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ, એવી રીતે આપણે એક્શન સાથે પણ કરવાની છે। નીચેના શબ્દો મોટેથી બોલો, તે દરેક શબ્દ ફરતે ચૂડકણામાં સર્કલ કરો। અહીંયા ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, આઈ, યુ, બરાબર અહીંયા જે આપી છે આખી સોંગ, એ આખા સોંગમાં તેના પર સર્કલ, જેટલા વર્ડ આપ્યા છે, જેટલી વખત છે, બધી જ વખત તમારે એ સર્કલ કરવાનું રહેશે, બરાબર। અહીંયા એક એક્ઝામ્પલમાં આપણે શીખી જઈએ કેવી રીતે કરવાનું છે તે જુઓ। ફાધર પર સર્કલ કરવાનું હતું, તો જેટલી જગ્યાએ ફાધર છે તેના પર સર્કલ કરવાનું રહેશે, જેટલી જગ્યાએ હોય એટલી જગ્યાએ। પછી મધર, તો મધર પર જ્યાં મધર શબ્દ હોય તે મધર પર કરવાનું, બાકીનું હવે તમે કરી દેજો। એક્ટિવિટી 2, સાંભળો મોટેથી વાંચો। અહીંયા એક ફેમિલીનું તમને ચિત્ર આપેલું છે, તેમાં આ છે એ ફાધર, આ મધર, મધરના નીચે ડોટર એટલે કે એમની છોકરી, અને ફાધરના નીચે એમનો સન, સન એટલે કે પુત્ર, દીકરો કહીશું આપણે। એમ આર એટલે બોલાય મિસ્ટર, એમ આર એટલે મિસ્ટર,
सुरेश पटेल अ फार्मर तेमनो जे व्यवसाय छे ते कौंसमां आपेलो छे फार्मर फार्मर एटले के खेडूत पचास एटले के 50 ईयर्स 50 वर्ष एमनी उमर छे एमआरएस एटले मिसिस जे परणेली स्त्री माटे एमआरएस मिसिस वपराय छे मिसिस सूर्या पटेल ए एमनुं नाम छे अ होम मेकर एटले के घरकाम એટલે કે પોતાના ઘરનું જ કામ કરે છે બીજી ક્યાંય નોકરી વ્યવસાય કરવા જતા નથી 49 ઇયર્સ 49 વર્ષ એમની ઉંમર છે એના પછી સુરેશ પટેલ અને સૂર્યા પટેલ બંનેના બે સંતાન છે એટલે કે રીતેશ એન આર્ટિસ્ટ એટલે કે કલાકાર છે 25 ઇયર્સ તે 25 વર્ષનો છે ચિત્રમાં તમે જોઈ શકો છો પછી રીટા અ ટીચર એ શિક્ષક એક શિક્ષિકા છે 22 ઇયર્સ તે 22 વર્ષની છે હવે તેના નીચે એક પેરેગ્રાફ આપ્યો છે નીચેના વાક્યો સાંભળો અને વાંચો આ પેરેગ્રાફમાં આપણે વાંચવાનું છે અને સમજવાનું છે કે ઉપર જે આપણે ટૂંકમાં આપેલું હતું તે કેવી રીતે વાક્ય સ્વરૂપે લખાય આઈ એમ સૂર્યા પટેલ બરાબર તો આ જે બેન છે મિસિસ એ વાત કરે છે કે એ શરૂઆત કરીને આખા પરિવારની એટલે કે ફેમિલીની ડિટેલ આપે છે આઈ એમ સૂર્યા પટેલ હું સૂર્યા પટેલ છું આઈ એમ અ હોમમેકર હું હોમમેકર એટલે કે હું ગૃહિણી છું હું એક ગૃહિણી છું આઈ એમ 49 ઇયર્સ ઓલ્ડ હું 49 વર્ષની છું સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ સુરેશ પટેલ મારા પતિ છે હી ઇઝ અ ફાર્મર હવે કોઈ જેન્ટ્સની વાત કરતા હોય તો આપણે હીથી વાત કરી શકીએ હી ઇઝ અ ફાર્મર તે એક ખેડૂત છે હી ઇઝ 50 ઇયર્સ ઓલ્ડ તે 50 વર્ષના છે આઈ હેવ એટલે મારી પાસે આઈ હેવ અ સન એન્ડ અ ડોટર મારી પાસે એક પુત્ર અને અ સન એટલે કે પુત્ર એન્ડ અ ડોટર અને એક પુત્રી છે એટલે એક દીક મારી પાસે મારે એક દીકરો અને દીકરી છે માય સન્સ નેમ ઇઝ રીતેશ મારા દીકરાનું નામ રીતેશ છે હી ઇઝ એન આર્ટિસ્ટ અહીંયા ફરીથી મેં કહ્યું કે આપણે કોઈ જેન્ટ્સની વાત કરતા હોય તો હીથી વાત કરી શકીએ એકવાર એનું નામ આવે બીજી વાર હીથી વાત કરીએ હી ઇઝ એન આર્ટિસ્ટ તે એક કલાકાર છે હી ઇઝ 25 ઇયર્સ ઓલ્ડ તે 25 વર્ષનો છે માય ડોટર્સ નેમ ઇઝ રીટા મારી પુત્રીનું નામ રીટા છે શી ઇઝ અ ટીચર તે ટીચર છે એટલે કે શિક્ષિકા છે હવે અહીંયા કોઈ ગર્લની વાત થતી હોય છોકરીની કે કોઈ સ્ત્રીની તો શીથી વાત થાય જેન્ટ્સમાં હીથી થાય શી ઇઝ અ ટીચર તે શિક્ષિકા છે શી ઇઝ 22 ઇયર્સ ઓલ્ડ તે 22 વર્ષની છે તે ડિટેલને અહીંયા ટેબલ સ્વરૂપે આપેલું છે તે નીચે જોઈશું નંબર આપ્યો છે પહેલી કોલમમાં નેમ એજ ઉંમર ઓક્યુપેશન એટલે વ્યવસાય નંબર આપેલા છે 1 નંબર સુરેશ પટેલ એજ એમની 50 છે ઓક્યુપેશન એમનો વ્યવસાય અ ફાર્મર નંબર 2 સૂર્યા પટેલ એ એમના વાઇફ છે 49 એજ છે એમની 49 હોમ મેકર એટલે ગૃહિણી છે નંબર 3 રીતેશ એમનો સન છે 25 ઇયર્સ એજ છે એમની એન આર્ટિસ્ટ કલાકાર છે 4 નંબર રીટા 22 એજ છે અ ટીચર એક શિક્ષિકા છે કોષ્ટકમાં આપેલા શબ્દ મોટેથી બોલો જોડીમાં કામ કરો ને તે ફકરામાંથી શોધી અને તેની નીચે લાઈન દોરો આ જેટલા શબ્દો આપ્યા છે તે શબ્દો આ શબ્દો અને આ શબ્દો બરાબર નેમ અને ઓક્યુપેશનના એ શબ્દો નીચે આ ફકરામાં અંડરલાઇન બનાવવાના છે જેમ કે આપણે પહેલાનું જોઈએ કે કેવી રીતે અંડરલાઇન કરવાનું છે તે અહીંયા નામ આપ્યું છે સુરેશ પટેલ બરાબર તમારા પેરેગ્રાફમાં જે સુરેશ પટેલ હોય તેના નીચે લાઈન બનાવવાની પછી અ ફાર્મર તો ફાર્મર નીચે આ સૂર્યા પટેલ હતું બરાબર પછી હોમમેકર આવશે તો હોમમેકર નીચે લાઈન બનાવવાની એવી રીતે સુરેશ પટેલ તો એના નીચે બી લાઈન બનાવવાની
अ फार्मर तो लाइन बनावानी एवी रीते बाकीनी तमारे लाइन जाते करवानी रहेशे। तो अहीं एक्टिविटी टू कम्प्लीट थाय छे, हवे एक्टिविटी थ्री जोवानी छे। एक्टिविटी थ्री, फकरा परथी नीचेना प्रश्नना जवाब यस ओर नो ना खानामां राइटने निशानीथी बतावो। अहीं एक्टिविटी टू में तमे सूर्या पटेल, मिसिस सूर्या पटेल, मिस्टर सुरेश पटेल तेना विशे जोयुं, तेमना फेमिली मेम्बर विशे जाण्युं। हवे तेना आंसर अहींया क्वेश्चन स्वरूपे आपेला छे, यस ओर नो जे आवतुं होय तेमां राइट करवानुं रहेशे। नंबर वन, इज सुरेश मेरिड? શું સુરેશ પરણેલા છે, પરણેલા હતા? તો યસ, એમની વાઇફ હતી સૂર્યા પટેલ, બરાબર? તો સુરેશ પટેલ શું હતા? મેરીડ હતા, તો આવશે યસ। તો યસમાં શું કરવાનું? રાઈટ, બરાબર। નંબર ટુ, ઇઝ સૂર્યા ધ વાઇફ? ઇઝ સૂર્યા ધ વાઇફ? શું સૂર્યા એક પત્ની છે? તો યસ, તો રાઈટ આપણે ટ્રુ યસમાં કરીશું। નંબર થ્રી, ઇઝ સુરેશ ધ સન? શું સુરેશ સન છે? તો નો, સુરેશ સન ન હતા, સુરેશ ફાધર હતા, બરાબર, રિતેશના ફાધર હતા, સુરેશ સન હતા નહીં। નંબર થ્રી, નંબર ફોર, આર રિતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? શું રિતેશ અને રીટા બંને ચિલ્ડ્રન છે, બાળકો છે? તો હા, તો યસમાં કરવાનું છે। નંબર ફાઇવ, ધ સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? સુરેશ અને રીટા ચિલ્ડ્રન છે? તો ના, ફોન નંબરમાં પણ જોયું આપણે કે રીટા અને રીતેશ ચિલ્ડ્રન છે, સુરેશ ને રીટા ના થાય, તો ફાધર એન્ડ ડોટર થાય, તો નોમાં કરવાનું રહેશે। અહીંયા એક્ટિવિટી વન, ટુ અને થ્રી આપણે શીખ્યા છીએ। હવે એક્ટિવિટી ફોર જે છે, ફોર અને ફાઇવ એ પણ આપણે જોવાની છે કે ફોર અને ફાઇવમાં શું છે સૂચના। એક્ટિવિટી ફોર, નીચે શબ્દ જોડીઓ આપેલી છે, તે મોટેથી બોલો, આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો। અહીંયા ફાધર તો મધર, હસબન્ડ ફાધર એટલે પિતા, મધર એટલે માતા, હસબન્ડ પતિ તો વાઇફ પત્ની, સન એટલે દીકરો, ડોટર દીકરી, બ્રધર ભાઈ, સિસ્ટર બહેન, અંકલ એટલે કાકા કે કાકા પણ થાય, એ માસા પણ થાય, ફુઆ પણ થાય, એવી રીતે અહીંયા આંટ, કાકી, માસી કે ફોઈ કોઈ પણ થઈ શકે છે, અહીંયા મામા પણ થાય, આ બાજુ મામી પણ કહેવાય છે, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડફાધર એટલે કે દાદા, ગ્રાન્ડમધર દાદી, બોય એટલે છોકરો, ગર્લ છોકરી, નેપ્યુ એટલે પત્રીજો કે ભાણો, અને નીસ એટલે ભત્રીજી કે ભાણી એવું થાય છે। બાજુમાં અહીંયા અમુક શબ્દોની બ્લેન્ક્સ આપેલી છે, અમુક અક્ષરની બ્લેન્ક આપેલી છે, તે બ્લેન્કને તમારે આના આધારિત લખવાનું છે, બરાબર। આડા આવડા હોઈ શકે છે, જો અહીંયા મધર છે તો મધરમાં કયો વર્ડ નથી એટલે કયો અક્ષર નથી, તો એમ ઓ ટી એચ ઈ આર આવે, તો અહીંયા શું નથી? ઓ, તો અહીંયા આપણે ઓ લખવાનું રહેશે, એમ ઓ ટી એચ ઈ આર। અહીંયા મધરની સામે શું હોય? ફાધર હોય, તો ફાધરનો સ્પેલિંગ શું થાય? એફ એ ટી એચ ઈ આર, તો અહીંયા આપણે લખવાનું એફ, બીજું બધું છો એફ એ ટી એચ ઈ આર। એવી રીતે અહીંયા શું આપેલું છે? વાઇફ અને હસબન્ડ, તો વાઇફનો સ્પેલિંગ શું થાય? ડબલ્યુ આઈ એફ ઈ, તો અહીંયા એફ કરવાનું રહેશે। અહીંયા હસબન્ડ તો એચ યુ એસ બી એન ડી, તો અહીંયા શું નથી? બી, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે બાકીની જેટલી પણ બ્લેન્ક છે, આ બ્લેન્ક, એ બ્લેન્ક તમારે આ બાજુના ટેબલ પરથી જોઈને અહીંયા કમ્પ્લીટ કરવાની રહેશે, તમારે જાતે જ તમારી ટેક્સ્ટબુકમાં ફિલ કરી દેવાની છે। એક્ટિવિટી ફાઇવ, એક્ટિવિટી ફાઇવ, તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષરો ઓળખો। અહીંયા પહેલાં તો આપણે વર્ડને જાણતા હોવા જોઈએ, આ વર્ડ શું છે, એનું ગુજરાતી શું થાય, પછી આપણે તેને વાક્યનો ઉપયોગ કરી શકીએ છીએ। એસ છે, સ્મોલ એસ એટલે બીજી એપિસોડનો એસ, અ ગ્લાસ પ્યાલો, અ સિસ્ટર બહેન, ધ સન સૂર્ય, અ ડસ્ટર એટલે ડસ્ટર જે આપણે ચોકને ક્લીન કરીએ છીએ બોર્ડમાં તે ડસ્ટર, અ બિસ્કીટ તો બિસ્કીટ, એવી રીતે અહીંયા શું છે? સ્મોલ એફ,
फ्रॉक फ्रॉक એટલે ફ્રોક જે છોકરીઓ પહેરે છે તે અહીંયા ફ્રોગ ઘ છે એટલે ફ્રોગ એટલે ડેડકો અ ફિશ માછલી અ ફિંગર આંગળી અ ફેન એટલે પંખો તો અહીંયા આ પ્રમાણે હતું નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટી જોઈશું